સમાચાર દાહોદથી, જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા. ડીસીએફ આરએમ પરમારના આત્મહત્યાને લઈ સ્થાનિક નેતાઓ પર આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકો નેતાના દબાણમાં આવીને અધિકારીએ આત્મહત્યા કર્યાનો દાવો છે. તો વન વિભાગની 100 એકર જમીન નામે કરવા દબાણ કરતા હોવાનો સ્થાનિકો નેતાનો આરોપ છે. દબાણમાં આવીને આત્મહત્યા કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તટસ્થ અને ન્યાયિક તપાસ માટે કલેક્ટર અને જિલ્લા એસપીને અપીલ કરવામાં આવી છે. અનેક નેતાઓના 101 એકર જમીનને નામે કરવા અને બીજી જે સામાજિક વનીકરણમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટને સગે વગે કરવા માટે એમના પર ખૂબ દબાણ હતું અને અમને પૂરેપૂરી શંકા છે કે આ 100 એકર જમીન નામે કરવા અને જે ગ્રાન્ટો સગે વગે કરવાના દબાણવશ થઈને એમને દુષ્પ્રેરણા કરવામાં આવી અને એટલા માટે જ ડીસીએફ સાહેબે પોતાના સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી છે. તો આ તરફ તપાસ અધિકારીનું કહેવું છે કે આ કેસને અતિ ગંભીરતાથી લઈને તમામ પાસાઓની તપાસ થઈ રહી છે. એમની કચેરીના સ્ટાફના લોકો એમના જાળ લેવાની એ પ્રક્રિયા પણ હાલમાં ચાલુ હશે. આ સિવાય એમનો ફોન હતો એ કબજે કરી ફોરેન્સિક્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે અને એના અહેવાલના આધારે આગળ તપાસ હાલમાં પણ કરી રહ્યા છીએ. આમ તમામ જે મુદ્દાઓ છે એના ટેકનિકલ ઇનપુટ છે, એમના ફોનના ઇનપુટ છે, કે એમના સ્ટાફ તરફથી મળતી માહિતી છે, એમના પરિવાર તરફથી મળતી માહિતી છે, એ તમામ મુદ્દાઓ પર તલસ્પર્શી